उत्तर गुजरात पर मेघराजा रीझ्या। सतलासणा 5.5, भिलोडा में 4 और वडाली में 3.25 इंच, तो ईडर और खेडब्रह्मा में 3 इंच वरसाद। सवारे 6 सांजे 6 सुधी राज्य 176 तालुका में वरसाद। भाणावर में 5 इंच, तो मेंदरडा, राणावाव और शहरा में 3 इंच वरसाद। द्वारकाना जामरावल गाम पर फरी पूरनु संकट। वर्तु बे डेमना दरवाजा खोलाता 5मी वखत बेट में फेरवाशे जामरावल। झालोदनी अनास नदी में अस्थि विसर्जन माटे गयेला 5 तणाया, एकनु मौत, तो सावरकुंडाना नेसडीमां नदीमां भाई बहेन डूब्या। भाजपना कोई सांसद के धारासभ्यने प्रदेशमां होद्दो नहीं मळे, पाटीलनुं मोटुं निवेदन, कह्युं जेमनी सामे फरियाद छे तेमने साइडलाइन कराशे। आजे वडोदरामां 115, भरूचमां 23 अने तापीमां कोरोनाना 7 केस। राजकोटमां वधु 14 दर्दीओए दम तोड्यो। नमस्कार दर्शक मित्रों, गुजरात नॉनस्टॉप में आपनु स्वागत छे। समाचारों नी साथे हूं छु सोनल पटेल। शुरू करे बुलेटिन, ते पहला दाऊद इब्राहिम ने लईने आ समाचार मळी रह्या छे। पाकिस्तान द्वारा निवेदन आपवामां आव्युं छे, दाऊद इब्राहिम ने लई पाकिस्तान आखरे हवे इकरार कर्यो छे। पाकिस्ताने अमारा देशमां ज दाऊद मौजूद होवानुं निवेदन पाकिस्तान तरफथी सामे आव्युं छे। पाकिस्ताने पहली वार यूएनमां आ वातनो इकरार कर्यो छे, आ वातने स्वीकृति आपी छे। एफएटीएफ ना एक्शन सामे पाकिस्तानु जुट्टू के जे हवे सामे आवी गयु छे। एफएटीएफ मा ब्लेकलिस्ट थी बचवा माटे पाकिस्ताने आ निवेदन आप्यु छे, स्वीकृति करी लीधी छे पाकिस्ताने के दाऊद इब्राहिम हवे तेमनाज देश मा छे, आतंकवादी छे। लिस्ट मा मसूद अजहर, हाफिज सईद सहित नो पण समावेश कर्यो छे। पहली वार पाकिस्ताने यूएन मा आ वात ने स्वीकार कर्यो छे। વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા કેતન જોશી પાસેથી। કેતન, વધુ વિગતો સુનલ। અત્યારે છેલ્લા એક વર્ષથી જોવા જઈએ તો પાકિસ્તાન સામે એફએએફટી નામની જે સંસ્થા છે, એ આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ નેશન્સની જે સંસ્થા છે તેની સાથે સંલગ્ન કામ કરે છે, અને આ આંતરરાષ્ટ્રીય એજન્સીએ પાકિસ્તાનને ગયા વર્ષે ગ્રે લિસ્ટમાં નાખી દીધું હતું। એટલે કે પાકિસ્તાન સામે જે અર્થવ્યવસ્થા તો ડામાડોળ છે જ, અને એવા સમયે તેને ગ્રે લિસ્ટમાં નાખ્યું, તેના કારણે પાકિસ્તાન ઉપર ઝટકો આપ્યો હતો। અને ભારતની સતત જે યુનાઇટેડ નેશન્સમાં જે દાવો હતો કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને છાવરે છે અને તેમને સપોર્ટ પણ કરે છે, તેના કારણે અનેક એવા દેશોએ ભારતને સાથ આપ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા યુનાઇટેડ નેશન્સ રાજી પણ થયું હતું। પરંતુ બીજી તરફ તેને ચીન અને તુર્કીનો સતત સપોર્ટ મળતો રહેતો હતો। એફએટીએફ નામની આ જે સંસ્થા છે, જો તેની બ્લેકલિસ્ટ કરી નાખે પાકિસ્તાનને, તો તેને ભવિષ્યમાં જે આર્થિક સહાયતા અન્ય દેશો દ્વારા જે મળતી હોય છે તે સદંતર બંધ થઈ જશે। એટલે કે પાકિસ્તાને પોતાના વ્યક્તિગત સંબંધો ઉપર જ નિર્ભર રહેવું પડશે કે જે દેશ સાથે તેનો સંબંધ હોય। હવે આવા સમયે જ્યારે બ્લેકલિસ્ટ થવાનો વારો આવ્યો તો ત્યારે પાકિસ્તાને હવે આ છૂટકો જ નહોતો કે તેણે પોતાના દેશમાં જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે તેના લિસ્ટ જાહેર કરવું પડે, અને તેના સંદર્ભમાં જ પાકિસ્તાને જે લિસ્ટ મોકલાવ્યું છે યુનાઇટેડ નેશન્સમાં તેમાં ઇકરાર કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ તેમના દેશમાં મોજૂદ છે, અને 88 જે આતંકવાદી સંગઠન અને આતંકવાદીઓનું જે લિસ્ટ આપ્યું છે પાકિસ્તાને તેમાં દાઉદ ઇબ્રાહિમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જી કેતન, કેતન આપને અટકાવવા માંગીશ। આપણી સાથે રક્ષા વિશ્લેષક જયદેવ જોશી આપણી સાથે જોડાયા છે। જયદેવજી, સ્વાગત છે આપનું। મંતવ્ય ન્યૂઝમાં પાકિસ્તાને આખરે એકરાર કરી લીધો છે કે દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાન પાસે છે, પાકિસ્તાનના કબજામાં છે, છાવરી રહ્યું હતું પાકિસ્તાન અત્યાર સુધી, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। સોનલ, જે વહેલું થઈ જવું જોઈતું હતું એ અત્યારે થયું, અને દાઉદ ઇબ્રાહિમ એકની વાત નથી, વિશ્વના કોઈ પણ ખૂણાથી ક્યાંયથી જો પ્લેન હાઈજેક થાય છે તો ક્યાંક ને ક્યાંક તેનું પગેરું પાકિસ્તાનમાંથી મળે છે। આખી દુનિયાનો સૌથી મોટો ગુનેગાર એવો ઓસામા બિન લાદેન પકડાય છે તો એ પાકિસ્તાનમાંથી પકડાય છે, અને લાદેન પણ ઓસામા પાકિસ્તાનમાં કઈ જગ્યાથી, એબોટાબાદ નામનું શહેર જેનાથી અમુક જ કિલોમીટર દૂર પાકિસ્તાનની મિલિટરીની એકેડમી છે, સેમ વસ્તુ દાઉદ ઇબ્રાહિમમાં। પાપનું, ગુનાનું, ત્રાસવાદનું ઘર બની ગયું હોય પાકિસ્તાન, એ વાત પુરવાર થાય છે। ભારતે
કેટલાય ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ છે, ઘણા બધા પુરાવો આપ્યા, વિડીયો ફૂટેજીસ આપી છે, પણ પાકિસ્તાન નહોતું આપતું. કારણ કે દાઉદ પોતાના માફિયા ગેંગના મદદથી, એક્સટોર્શન રેકેટના મદદથી પાકિસ્તાનને કમાણી કરીને આપતો હતો આજ સુધી. તેનાથી પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ લાભ ઉઠાવતી રહી. આજે કદાચ કોઈ સ્થિતિઓ બદલાણી છે અને એટલે પાકિસ્તાને એકરારનામું પોતાનું બહાર આપ્યું છે. જી આભાર જયદેવભાઈ જોડાયા તે બદલ આપનો. તો પાકિસ્તાને આતંકવાદીનું આખું લિસ્ટ જાહેર કર્યું છે. કેતન આપનો પણ આભાર તમામ જાણકારી આપવા માટે. તો લિસ્ટમાં મસૂદ અઝહર, હાફિઝ સઈદ અને દાઉદનો પણ સમાવેશ થયો છે. આખરે હવે પાકિસ્તાને સ્વીકૃતિ કરી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે હવે ભારત પાકિસ્તાન પર દબાણ લાવવામાં સફળ રહેશે કે કેમ. અને હવે આગળ વાત કરીએ ભાદરવા ભરપૂરની. જામરાવલ ગામ તરફથી આ સમાચાર મળી રહ્યા છે. જામરાવલ ગામ ફરી પાણી પાણી થવાનું છે, ફરી બેટમાં ફેરવાય તે પ્રકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. દ્વારકા જિલ્લાનું છે જામરાવલ ગામ, કે જ્યાં ફરી એક વખત પૂરનું સંકટ. વર્તુ બે ડેમના દરવાજા ખોલતા ગામ પર સંકટ મંડળાયેલું છે. જામરાવલમાં ફરી પાણીના પૂર આવી પહોંચ્યા છે. પાણી પાણી હવે જામરાવલ ગામ થયું છે. ચાલુ સિઝનમાં પાંચમી વખત બેટમાં હવે આ ગામ ફેરવાશે. તો પાંચમી વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પાણી થયું છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પારાવાર મુશ્કેલીનો સામનો હવે લોકોને કરવો પડી રહ્યો છે. દ્વારકા જિલ્લાનું છે જામરાવલ ગામ, કે જ્યાં હવે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. વર્તુ બે ડેમ હવે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ત્યારે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો આ તરફ અરવલ્લી પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. હાથમતી, મોડાસા, ભિલોડામાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ઉત્પાદન સારું થવાની આશા બંધાઈ છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભિલોડામાં સૌથી વધુ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાથમતી અને બુધેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભિલોડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભિલોડા શહેરના ગોવિંદનગર, પ્રેમનગર, ભિલોડા ઇડર રોડ, કોટેજ હોસ્પિટલ પરિસર, ભિલોડા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે જ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયું છે. અરવલ્લી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભિલોડા તાલુકાના તમામ નદી નાળાઓ છલકાયા છે. બીજી તરફ તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જનાલીથી શોભાયડા, વાસેરા કંપા, સુનોકના કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે. ઇન્દ્રાસી નદી કે જે બે કાંઠે વહી રહી છે, તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર, વડાલી, ઈડર, ખેડબ્રહ્મામાં વરસાદનું આગમન થયું છે. વડાલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે નદી અત્યારે છલોછલ થઈ છે. ઘઉંવાવ નદીમાં નવા નીરની આવક થઈ છે. જૂના ચામુંડા ડીપ બ્રિજ પરથી પણ પાણી વહેતા થયા છે, જેથી મેઘ અને ધરોધ ગામ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હિંમતનગર, વડાલી, ઈડર, ખેડબ્રહ્મામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સર્વત્ર મેઘ મહેર થઈ છે. અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ લોકોને લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે ધમાકેદાર એન્ટ્રી થઈ. ઊંચી ધનાલ ગામે ગાયને બચાવવા જતા ખેડૂતને પણ કરંટ લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાતા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓના પરિવારજનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભિલોડા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો ભિલોડાની કોટેજ હોસ્પિટલ કે જ્યાં પાણી ભરાતા દર્દીના પરિવારજનો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહેસાણા શહેરના પ્રવેશ દ્વાર સમાન ગોપીનાળાના પાણી 24 કલાક વીતવા છતાં પણ નથી ઓસર્યા. વર્ષો જૂની આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, જેનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફરી વળી છે. સ્થાનિકો અત્યારે રોષે ભરાયા છે, કારણ કે અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. જે ગોપીનાળો છે તે વર્ષો જૂની સમસ્યા છે. છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, સતત જે વરસાદ પડ્યો હતો, મહેસાણામાં કહી શકાય કે 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને સમગ્ર મહેસાણા જે પાલિકા જે વિસ્તાર છે તે સમગ્ર જે પાલિકા વિસ્તાર છે 4 ઇંચ વરસાદમાં જે પાણીમાં ગરકાવ થઈ ગયો, લોકોના ઘર સુધી પણ પાણી આવી ગયા હતા. વાત કરીએ જો ગોપીનાળાની, તમે જોઈ શકો છો ગોપીનાળાને છેલ્લા કેટલા ટાઈમથી વરસાદ બંધ થઈ ગયો છે. મહેસાણા શહેરના બધા પાણી ઓસરી ગયા છે, પરંતુ જે આ ગોપીનાળો છે તેની જે સમસ્યા છે તે યથાવત છે. વર્ષો જૂની આ સમસ્યા છે અને ક્યાંક નાળું પણ હમણાં જ બનાવવામાં આવ્યું છે, પરંતુ તેની જે અંદર પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થઈ રહ્યો. તો લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરી રહ્યો. પણ લોકોને તમે જોઈ શકો છો કે નાળાનું ખબર ના હોવાથી લોકો પાછા આવીને જાય છે. તમે જોઈ શકો છો સરકારી બસ જે છે તે પાણીમાં આવી રહી છે. અત્યારે હાલની પરિસ્થિતિ જે છે તમને બતાવી દઈએ કે આ જે પાણી છે તે આ ગોપીનાળાની અંદર ઓસરતા નથી. ને આ મેઇન જે કહી શકાય કે મહેસાણા 1માંથી મહેસાણા 2માં જવા માટેનો આ રસ્તો છે, જેને લઈને લોકો આવતા જતા હોય છે, પરંતુ તેમને આવવા જવા માટેનો જે કહી શકાય કે જે સોર્સ છે તે બંધ થઈ ગયો છે. અને એક નાળામાંથી અવર જવર જો ચાલુ કરવામાં આવે તો કહી શકાય કે ટ્રાફિક જે છે તેની સમસ્યા સર્જાઈ શકે છે. અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ મહેસાણાની જોઈ રહ્યા છો. તમે જે બસો આવી રહી છે તે તમે જુઓ કે જે પ્રકારનું પાણી જે છે તે અહીંયા ભરાયેલું રહે છે. છેલ્લા રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે બંધ થઈ ગયો છે, પરંતુ જે પાણી છે તે ઓસરતા જોવા નથી મળી રહ્યા. અને આ જે ગંભીર સમસ્યા જે કહી શકાય તે છે વર્ષો જૂની. કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. તમે જણાવશો કે આ જે નાળું છે કેટલા વર્ષોથી આ પ્રકારની છે, લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડે? લોકોને ભોગવવો પડે પહેલાં વરસાદના કારણે જે પાણી નથી, પાણીનું ખરાબ પાણી છે, ગટરનું પાણી જતું નથી બે નતર થઈ, એટલે પાણી વધારે બહુ સમયથી પાણી વધારે પણ હજુ બધું હતું. જે વરસાદના કારણે ગટરમાં પાણી જતું નથી બેન. હજી ચોક્કસ બીજા પણ લોકો આપણી સાથે ઉપસ્થિત, એમની સાથે વાત કરીશું કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે. આ જે નાળું છે કેટલા વર્ષોથી આવી સમસ્યા છે? પહેલાં જે નાળું હતું એ સારું હતું, જે નવું નાળું બન્યા પછી એટલી બધી આમાં તકલીફ થઈ ગઈ છે કે અત્યારે હાલ ચાલવાની પણ તકલીફ છે. અને જે પહેલાં ફૂટપાથ ઉપર પાણી નહોતું આવતું, નવું નાળું બનાવ્યા પછી ફૂટપાથ ઉપર પાણી આવે છે. અને આ વર્ષોથી આ પરિસ્થિતિ છે. પણ પહેલાં એવું લાગતું ભાઈ નવું નાળું બન્યા પછી કંઈક સારું થશે. મહેસાણા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. મહેસાણાના સતલાસણામાં ભારે વરસાદ પડ્યો છે. માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી આભ ફાટ્યું. મહેસાણા શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. કડીમાં 3.5 ઇંચ, જોટાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અવિરત વરસાદથી સતલાસણમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી. આગળ વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢમાં ભારે વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. પાણી ભરાતા જનજીવનને પણ અસર પહોંચી છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ જેવા ગામોમાં અત્યારે ભારે વરસાદ વરસ્યો છે. તો આ તરફ થરાદના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. થરાદના કલશ લુવાણા સહિત આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદનું આગમન થયું. જિલ્લામાં આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. આકાશમાં કાલાડીબાંગ વાદળો થરાદમાં જોવા મળ્યા. વાતાવરણમાં પરિવર્તનની સાથે ધોધમાર વરસાદ. બનાસકાંઠાના વાવના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કુંડાળિયા, વાંધાનેસડા અનેક ગામોમાં મેઘરાજાની દસ્તક દીધી. 10 મિનિટના ઝાપટાથી સમગ્ર ગામોમાં પાણી પાણી ભરાઈ ગયા છે. વાવમાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જોકે સૌથી ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અત્યારે ચિંતામાં ગરકાવ છે. હવે આગળ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મેંદરડામાં ધોધમાર વરસાદ પડ્યો છે.
बपोरे 3-5 वाग्यानी वच्चे 2 कलाकमां कुल 3.5 इंच जेटलो वरसाद खाबक्यो छे। भारे वरसादने पगले मेंदरडानी मधुवंती नदीमां भारे पाणीनी आवक थई छे, तो आ वरसादना पगले खेडूतोमां खुशीनी लहेर જોવા મળી। ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે, જોકે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર બન્યા। તો આ તરફ ધોરાજીની વાત કરીએ, ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। ચકલાચોક, પીરખા કુવા સહિત આ વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા જોકે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મામલતદાર, ડેપ્યુટી કલેક્ટરે લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી। હવે આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના રાણાવાવમાં ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાણાવાવ વિસ્તારના જૂના બસ સ્ટેશન, ગોપાલપર, મફતિયાપર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને લઈને રાણાવાવના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। તો રાણાવાવમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અને હવે આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલીના ધારી પંથકમાં સતત વરસાદને કારણે ઘણા ગામડામાં પાણી ભરાયા છે। ગોપાલગ્રામ, આંબરડી જેવા ગામોની શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા છે, તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ધારીમાં વરસાદ વરસ્યો અને ધારીમાં વરસાદ વરસતા ખૂબ જ ખુશનુમા વાતાવરણ અત્યારે ધારીમાં જોવા મળી રહ્યું છે। અમરેલીના બાબરામાં બફારા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા બજારો અને રસ્તા પર પાણી વહેવા લાગ્યા છે। બાબરા પંથકના ગામડાઓમાં પણ ક્યાંક ઝરમર તો ક્યાંક સારો એવો વરસાદ નોંધાયો છે। બફારા બાદ બાબરામાં ધોધમાર વરસાદ પડ્યો છે। બજારો અને રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવું પણ લોકોનું કહેવું છે, જોકે ખેડૂતો અત્યારે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। તો બાબરામાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। અમદાવાદમાં 2 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હોવાના દુઃખદ સમાચાર। દાણીલીમડામાં બેરલ માર્કેટ પાસે ખાડામાં 2 બાળકો ડૂબ્યા। એમસીના પ્રોજેક્ટ હેઠળ ખોદાયેલા ખાડામાં બાળકો ડૂબ્યા। ખાડામાં નાહવા પડ્યા હતા બંને બાળકો, અને બાળકોને બચાવવા એજી હોસ્પિટલમાં જોકે લઈ જવામાં આવ્યા હતા। ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યા। હોસ્પિટલ સંકુલમાં બંને બાળકોના પરિવારજનોનું આક્રંદ સામે આવ્યું। અંકલેશ્વરના સકરપોરમાં નર્મદામાં યુવક ડૂબ્યો। બોટમાંથી ઉતરતી વખતે યુવકનો પગ લપસતા તે નદીમાં પાણીમાં ગરકાવ થયો। ફાયર વિભાગે યુવકની શોધખોળ આદરી છે। દાહોદની અનાસ નદીમાં 6 યુવકો ડૂબ્યા, જેમાંથી 2નો બચાવ કરાયો છે, જ્યારે 4 યુવક લાપતા છે જેમની શોધખોળ ચાલુ છે। અસ્થિ વિસર્જન માટે આ યુવકો ગયા હતા। વડગામ તાલુકાના મુમનવાસ ગામમાં પાણીયારી ધોધમાં 3 યુવકો ડૂબ્યા। નાહવા પડેલા 3 યુવકમાંથી 1નો મૃતદેહ મળ્યો, 2 લાપતા છે। સ્થાનિક લોકોએ બંને લાપતા યુવકની શોધખોળ હાથ ધરી છે। નર્મદા જિલ્લામાં ડેરિયાપાડાના ગાડદા ગામ નજીક મોહન નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીના પ્રવાહમાં તરતા બળદ કેમેરામાં કેદ થયો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે પાણીનો વેગ વધતા બળદ તણાયાનું સામે આવ્યું છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સતત આકાશી આફત વરસી રહી છે, જેથી ખેડૂતો પરેશાન થયા છે। વરસાદના કારણે ખેતરોમાં કમરડૂબ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ઓસરવાના નામ નથી લેતા, જેના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। જૂનાગઢના કેશોદ સોમનાથ નેશનલ હાઇવેની હાલત બિસ્માર બની છે। કેશોદ સોમનાથ નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે। ઠેર ઠેર હાઇવેનું ધોવાણ થયું છે,
જેને લઈને અનેકવાર વાહન ચાલકો અને ટોલનાકાના લારી ચાલકો અધિકારીઓ વચ્ચે રગઝગ ઝરે છે. વારંવાર કેશોદ સોમનાથ નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, પરંતુ તંત્ર તરફથી કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે એક જાગૃત નાગરિકે હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારી સામે પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અધિકારીઓનું કહેવું છે કે કેશોદ સોમનાથ નેશનલ હાઈવેના સમારકામનું ટેન્ડર તો પાસ થયું છે, પણ વરસાદના લીધે કાર્ય આરંભ કરી શકાયું નથી. એટલે અમે ટોલ નાકાના પૈસા દેવાની એટલા માટે મનાઈ કરેલી હતી કે જેથી કરીને આ રસ્તા માટે આ લોકો જે ટોલ ટેક્સના પૈસા ઉઘરાવે છે એનો હેતુ અહીંયા સિદ્ધ થતો નથી. અમારે ટોલ નાકાના પૈસા દેવા ન દેવાનું કારણ એવું નહોતું કે અમારે પૈસા નથી દેવા, પણ તમે જેના માટે પૈસા ઉઘરાવો છો એનો અહીં હેતુ સિદ્ધ નથી થતો. અને માનવ મૃત્યુ થાય છે તો એ માનવ મૃત્યુ માટેના જવાબદાર અધિકારીઓ છે તો એની ઉપર સદોષ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ તાત્કાલિક, અને સદોષ માનવવધની હત્યાનો પ્રયાસનો પણ ગુનો દાખલ થવો જોઈએ જેથી જે મૃત્યુ પામેલા પરિવારો છે એને સાંત્વના મળે અને એને ક્લેમ પાસ થાય તો જેથી કરીને ભવિષ્યમાં પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. 50-60 કમ્પ્લેન આવે છે, અમે રોજ અહીંથી એને NHIમાં ફોરવર્ડ કરીએ છીએ અને પ્લસ અમે જેટલા ગ્રાહક આવે છે એને અમે 10-33 નંબરની હેલ્પલાઇન નંબરે આપીએ છીએ કે ભાઈ તમે આમાં કોલ કરો ને અમે એને સમજાવીએ છીએ કે અમારું અહીંથી આ આટલું જ છે અને બાકી જે છે એ NHI સંભાળે છે ને NHIએ કામ દીધેલું છે, પણ હજી આ વરસાદને કારણે કામ ચાલુ નથી થયું છે. થોડા સમય પહેલાં જ એક જાગૃત નાગરિક દ્વારા એક ટોલ ટેક્સના પૈસા ન આપવાને લઈને એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો, તો જેમાં જે જાગૃત નાગરિક છે તેના દ્વારા જે રોડ રસ્તા છે, જે નેશનલ હાઈવે છે સોમનાથ કેશોદનો, તેની બિસ્માર હાલતને લઈ અને ટોલ ટેક્સ ના ચૂકવવા માટેની તેમણે જે વાત કરી હતી કે જે રસ્તાઓ છે ત્યાં ટોલ ટેક્સ આપવા માટે જે રસ્તાઓ છે તે યોગ્ય જ નથી, કારણ કે જે રસ્તાઓ છે તેમાં રસ્તા કરતાં ખાડા વધારે જોવા મળે છે, તેને લઈ અને જે જાગૃત નાગરિક છે તેના દ્વારા જે સદ્દોષ માનવવધની ફરિયાદ કરવામાં આવી હતી, અને જેને લઈ અને હાલ જે છે તે હાલ નેશનલ હાઈવે છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર આ ફરિયાદ કરવી બહુ જ જરૂરી હતી, ક્યાંક ને ક્યાંક કોઈએ પણ એક પહેલ કરવી જરૂરી હતી. જે જાગૃત નાગરિકે આ પહેલ કરી છે તેને લઈ અનેક જે અકસ્માતો અત્યાર સુધી થયા છે, આ જે ખાડાને લઈ અને જે અકસ્માત થવાથી જે મૃત્યુ થયા છે તેના પરિવારજનોને ક્યાંક ને ક્યાંક રાહત પહોંચે તેવું પણ દેખાઈ રહ્યું છે, અને આગળ પણ આવા કોઈ અકસ્માતથી મૃત્યુ ના થાય તેવું પણ જો આવા જાગૃત નાગરિકો જે છે તે સામે આવે તો રાહત પહોંચી શકે તેવી છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ભારે વરસાદથી વલસાડ જિલ્લાના રસ્તાઓની હાલત બથી બત્તર બની ગઈ છે. મુંબઈ અને અમદાવાદને જોડતા હાઈવે નંબર 48 પર સર્વિસ રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. પરિણામે ખડકીથી પારડી સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. મોટા વાહનો જ નહીં, ટુ વ્હીલર પણ કલાકો સુધી ફસાઈ જાય છે. વાપીની પણ કંઈક આવી સ્થિતિ છે. વાપીના લગભગ મોટા ભાગના રસ્તા બિસ્માર બન્યા છે. ચાલુ વરસાદે ખાડામાં પાણી ભરાઈ જવાથી ઘણા લોકો નીચે પટકાય છે, પણ પાલિકાના પેટનું પાણી હલતું નથી. તો આ તરફ સાબરકાંઠામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તલોદ ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા તલોદથી રૂપાલ જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે. ઉપરાંત સુજલામ સુફલામ કેનાલ પર પુલની સાઈડ તૂટી જતા પણ યાતાયાત પ્રભાવિત બન્યું છે. આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની, તો સીઆર પાટીલને લઈને આ સમાચાર મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કે તેમનું નિવેદન સામે આવ્યું છે, કોઈ સાંસદ ધારાસભ્યને પ્રદેશમાં હોદ્દો નહીં મળે, આ સૌથી મોટું અને મહત્વનું નિવેદન સીઆર પાટીલે આપ્યું છે. જે સરકારમાં છે એ સરકારમાં જ કામ કરે, જેની સામે ફરિયાદ છે તેમને પણ સાઈડલાઈન કરવામાં આવશે. સીઆર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે. 182 બેઠકમાંથી એક પણ બેઠક ઓછી નહીં આવે આ વખતે, જોકે એક પણ બેઠક ઓછી આવે તો તેઓ રાજીનામું આપી દેશે તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. પ્રત્યેક બેઠક પર 25,000થી વધુની લીડ રહેશે. ઈચ્છા રાખતો નથી. આ જયારે
ગુજકેટની પરીક્ષાને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। 24 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે ત્યારે પરીક્ષા ખંડની આસપાસ 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ ઉપરાંત આસપાસ ઝેરોક્સ સેન્ટર અને લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ મોબાઈલ સાથે રાખવા પર પ્રતિબંધ મુકાયો છે। આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા યોજવાની સૂચન કરાયું છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને હિન્દુ ધર્મ વિશે વિવાદિત ટિપ્પણી કરવાનું ભારે પડ્યું। આ મુદ્દે શિવેન્દ્ર ગુપ્તાને ઉમરા પોલીસ સ્ટેશને જવાબ નોંધાવવા જવું પડ્યું। પોલીસ અધિકારી દ્વારા તેમની સઘન પૂછપરછ પણ કરવામાં આવી। એક ઓડિયો મને મળી, એ ઓડિયો સાંભળતા જ એવું લાગ્યું કે આ બહુ વિવાદિત છે, એમાં સનાતન ધર્મનું અપમાન કરેલું છે। એમને મેં ફોન કર્યો, એ જે વાઇસ ચાન્સલરના પદ પર બિરાજમાન છે શિવેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિ, તો એ એવું કહે છે કે આ વોઇસ મારો નથી, એટલે મેં એને FSL કરાવ્યું, ટેસ્ટ કરાવ્યું, ટેસ્ટમાં એ પોઝિટિવ નીકળ્યા છે, એટલે એ વોઇસ એમનો જ છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને એના વિરુદ્ધ કાર્યવાહી થાય અને અમને પદ પરથી દૂર કરવામાં આવે એવી મારી માંગ છે। સુરતના વરાછા માનગઢ ચોક વિસ્તારમાં રત્ન કલાકારોની માંગને લઈને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે। રત્ન કલાકારોની માંગને લઈને કોંગ્રેસી કાર્યકરો ઉપવાસ પર બેસે પહેલા જ તેઓની અટકાયત કરી લેવામાં આવી। વડોદરામાં શ્રીજી પ્રતિમાની સ્થાપનાને લઈને વિવાદ થયો છે। શહેરના કોયલી ફળિયામાં શ્રીજી સ્થાપના વખતે પોલીસે કાર્યવાહી કરતા સ્થાનિકોમાં રોષની લાગણી ફરી વળી। પોલીસે કોયલી ફળિયા પહોંચી સ્થાપના અટકાવતા લોકોએ માત્ર પરંપરા ન તોડાવો તેવી અપીલ કરી। આરતી સવારે સાંજે 10 અને બપોરે શટર પાડી દેવાના છે। અમને પણ ખબર છે મહામારીના લીધે આપણે બધું ભેગા ના થવે, એ બધા અમે નિયમ પાળવાના છે, જે પોલીસ ખાતાથી નિયમ આવ્યા છે બધા અમે પાળીને ખાલી, પણ જે પરંપરા છે અમારી 96 વર્ષ થયા અહીંયા કોયલી ફળિયામાં ગણપતિ બેસે છે, હવે આ વખતે જે પ્રીમાઇસિસ માં કહેલું છે તો સરકારથી ના આદેશ અમે એક કામ કરી શકીશું કે સવારે આરતી અને પૂજા પાઠ કરવા માટે ગણપતિનું જે પડદો કે જે કઈ હશે એ ખોલીને કામ અમારી આરતી પારતી પતી ગયા પછી પાછું બંધ કરી દઈશું, પાછું સાંજના ટાઈમે એ પ્રમાણે ખોલીને અડધો પોણો કલાકનું જે કઈ અમારી પૂજાવિધિનો કાર્યક્રમ છે, પણ ગણેશ સ્થાપના માટે આ વિધ્ન આવે છે એ ખોટું થઈ રહ્યું છે। ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે આટલું જ। વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝની સાથે। નમસ્કાર।